बिजड़ी ने चमकारे मोतीड़ा परो पान बाय, अचानक अंधारा था से जी, ज्योत रे जोता मा दिवसो वया रे गया बाई जी, 21,600 काल था से जी। મિત્રો, ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેમને આ ભજન નહીં સાંભળ્યું હોય, અને આ ભજનની રચના ગંગા સતી માયા કરેલી છે, અને આજના વિડીયોમાં આપણે એ જ ગંગા સતી માની સમાધિના દર્શન કરવાના છીએ, જેમને કરેલી દરેક વાણી આજના યુગમાં સાચી પડી છે. નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપ સૌનું અમારી ચેનલ રોયલ ગુજરાતમાં સ્વાગત છે. હું આપ સૌનો હોસ્ટ અને દોસ્ત સૂર્યા, આપ સૌને એકવાર ફરી વાર સ્વાગત કરું છું. મિત્રો, ભજનિક કલાકાર નાનો હોય કે મોટો હોય, એકવાર એના કંઠસ્થ ગંગા સતી માના ભજન જરૂર હોય છે. તે કલાકાર નાનો હોય કે મોટો હોય, ગંગા સતી માની વાણી એ જરૂર ગાતા હોય છે. આ એ સ્થળ છે જ્યાં ગંગા સતી માં, પાનબાઈ માં અને કરસિંહ બાપુએ સમાધિ લીધેલ છે, અને એના અનેક પરચાવા જગ્યામાં છે. આસપાસની ઘણી એવી જગ્યાઓ છે જ્યાં સાક્ષાત ભગવાને તેમના પરચા લીધેલા છે, અને તે પરચા પણ આજે હાજરાજુર છે, તો આપણે તેના પણ દર્શન કરીશું. તો મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો, તો ત્યાં જ અમારી ચેનલ રોયલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર જઈને બેલ આઇકન ઓન કરી દેજો. તેમજ આપ ફેસબુક પર અમારું પેજ ગુજરાત દર્શન પર વિડીયો જોઈ રહ્યા છો, તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. તો ચાલો મિત્રો સાથે દર્શન કરીએ ગંગા સતી આશ્રમના, તેમજ આ જગ્યાનો આપણે ઇતિહાસ જાણીએ. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામે આજે આપણે છીએ, અને આ જ જગ્યાએ પૂજનીય કરસંગ બાપુ, ગંગા સતી માં અને પાનબાઈ માની સમાધિ આવેલી છે. મિત્રો, આ જગ્યા કઈ રીતના પહોંચી શકાય તેનું એડ્રેસ આપણે વિડીયોના એન્ડમાં લેખિતમાં આપેલું છે. હવે આપણે થોડી જ ક્ષણમાં સમાધિઓના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, હાલ તમે દર્શન કરી રહ્યા છો ગંગા સતીમાં, પાનબાઈ માં અને કરસંગ બાપુની સમાધિના. આમ તો આ ત્રણેય સંતને કોઈ જાતની ઓળખ આપવાની જરૂર નથી, આ સંતોએ કરેલી ભક્તિ જ તેમની ઓળખ છે. તેમ છતાં આપને જણાવી દઉં કે આ પાલજીનું સ્મારક જોઈ રહ્યા છો તે કરસંગજી બાપુ છે, જેઓ નાનપણથી જ ભજન ભક્તિ કરતા હતા. ને હવે આપ જોઈ રહ્યા છો તે સ્મારક છે ગંગા સતીમાનું. આજે કોઈ ભજનિક નાનો હોય કે મોટો હોય, ગંગા સતીમાના ભજન એ જરૂર ગાય છે. ગંગા સતી મેં 52 જેટલા ભજનોની રચના કરી છે. ને મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો તે પાનબાઈ માં છે, જેઓ લગ્ન બાદ ગંગા સતી માં સાથે આ સમઢિયાળા ગામે આવ્યા હતા. ને મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો આ એ જ રામસાગર છે જેના દ્વારા ગોરસંગ બાપુ તેમજ ગંગા સતી માએ ભજનોની રચના કરેલી છે. આ રામસાગર આજે પણ એવું નવું છે અને આ મંદિરમાં ઉપલબ્ધ છે. જ્યાં ગોરસંગ બાપુ, ગંગા સતી માં અને પાનબાઈ માની સમાધિ છે તેની ઉપર જ આ મંદિર બાંધવામાં આવ્યું છે. પણ એક વાત જાણવા જેવી છે કે આ સમાધિમાં માત્ર કરસંગ બાપુના હાથની સમાધિ જ છે. આવું કેમ છે આપણે તેના વારસદારો પાસેથી જ આપણે જાણીએ. મિત્રો, આપણે સમઢિયાળા ગામે કરસંગજી બાપુ, ગંગા સતીમાં અને પાનબાઈ માની સમાધિના સ્થાનકે અત્યારે છીએ આપણે, ને આપણી સાથે કરસિંહજી બાપુના સિદ્ધિલીટના વારસદાર એવા મહાવીરસિંહ ગોહિલ જોડાઈ ગયા છે, તેમજ આપણી સાથે કિશોરસિંહ ગોહિલ જોડાઈ ગયા છે જે પણ કરસિંહજી બાપુના વારસદાર છે. તેમની પાસેથી આપણે કરસિંહજી બાપુ, ગંગા સતીમાં, પાનબાઈમાં જેની રોચક જે વાતો છે, આમ તો એમના ભજનો જગભરમાં વખણાય છે, એની વાણી વખણાય છે, પણ ઘણી બધી એવી વાતો છે જે આપણે એમના વારસદાર પાસેથી આપણે જાણીએ. બાપુ, તમે બે શબ્દો કહો. હું મહાવીરસિંહ, આ જગ્યાની અંદર અમે અત્યારે સેવા અને સંચાલનને વહીવટદારો, જે કાંઈ કહો અમે ગામના દરેક સમાજના ભેગા થઈને અહીંયા બધું સંચાલન કરીએ છીએ. આ આશ્રમની અંદર 2014માં મોરારી બાપુની પણ કથા થઈ ગઈ છે, બહુ ભવ્ય કથા થઈ ગઈ છે. જો અને માના ભજનો તો વિશ્વવિખ્યાત છે, કારણ કે માના ભજનો જે છે એ તળપદી ભાષામાં છે. 52 ભજન છે એ એવા ભજન છે કે લોકો સાંભળે રાખે અને મંથન કરે રાખે, આવી માની જે વાણી છે. અને લોકો માની વાણી સાંભળીને જે સંસારી હોય કે કોઈ બ્રહ્મચારી હોય કે કોઈ મહાપુરુષો હોય, દરેક લોકો અહીંયા દર્શને આવે છે, કારણ કે માની વાણી એવી છે. આ ગામની અંદર આ બાપુની જે સમાધિ છે, આ પાછળ તમે જોવો છો તે બાપુની કરસંગ બાપુ, ગંગા સતી અને પાનબાઈની સમાધિ સ્થળ છે. આ આશ્રમની અંદર અમે જ્યારથી આજે 9 વર્ષથી અમે પોતે ગામે પોતે અમે વારસદારો અને ગામના દરેક સમાજના ભેગા થઈને સંભાળ્યું છે. અહીંયા કોઈ બાપુ નથી, કોઈ મહંત નથી,
અમે આ આશ્રમ સંભાળવી છે, બધા ભેગા થઈને સેવા કરવી છે, આ ગામ દરેક ગામમાં અમે સાત એક સમઢિયા ને અમારા ફરતા સાત ગામ છે. મોટો પ્રસંગ હોય તો સાત ગામના એ બધા સેવા કરતા હોય અને સંચાલન કરતા હોય, એમાં કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેક સમાજના, અને અહીંયા દાતા હોય પણ દરેક સમાજના આવે છે. પણ અહીંયા કોઈ બાપુ કે મહંત નથી. અમે આ નવ વર્ષથી જે આશ્રમ સંભાળ્યો ત્યારથી અમે પછી આ જે માયા માની કૃપાથી માની પ્રેરણાથી આ બધા વિકાસો કરવી છે, અને દાતાઓ તનમન ધનથી અહીંયા દાન દેવા આવે છે. અમે કોઈ ફંડફાળા કરતા નથી, અમે કોઈને કહેતા પણ નહીં, અમને પોસે તો કેવી, કારણ કે અમે બધા તો શું છે, સેવા સેવાનો મહત્વ છે અમારો, સેવાનો મતલબ છે પ્રેરણા તો માં કરે બાપુ કરે, આ પાસા છે સમાધિ છે. અને એનો બીજો વિશેષ હું કાંઈ પરિચય અમારા ભાઈ શ્રી કિશોરભાઈ આપશે કે માનું જે જીવન ચરિત્ર છે, કરણશ્યામ બાપુનું જીવન ચરિત્ર છે, પાનભાઈ માનું જીવન ચરિત્ર છે, એના વિશે આજે ભૂદરદાસ બાપુએ લખ્યું એના વિશે બધું તમને એનો પરિચય આખો ભાઈ શ્રી કિશોરભાઈ આપશે. તો હવે આપણે કિશોરસિંહ ગોહિલ પાસેથી આપણે જે જગ્યાનો ઇતિહાસ વિશે તેમજ પાનબાઈમાં ગંગા સતીમાં અને કરણસિંહજી બાપુના જે જે પરચા જે ભગવાને જ્યારે જે પરીક્ષા લીધી છે ઘણા બધા પરચા છે જેમને ભજન દ્વારા રજૂ કરેલ છે, અને આજે પણ જે જ્ઞાની માણસ છે તે આ બધા પરચા જાણે છે, એવા જે જ્ઞાની આપણી સાથે છે કિશોરસિંહ ગોહિલ તેમની પાસેથી આપણે જાણશું. કિશોરસિંહ આપણે શરૂઆતથી જ શરૂઆત કરીએ જે, તો પ્રથમ તો આ જગ્યા આપણે સમાધિ છે કરણસિંહ બાપુની ગંગા સતીમાની અને પાનબાઈમાની, એ સમાધિ ક્યારે લીધી એ જણાવો. જય શિયારામ. આપ જે આ જગ્યા જોઈ રહ્યા છો પાછળ સમાધિ સ્થળ છે, એ કરણસિંહજી બાપુ ગંગા સતીમાં અને પાનબાઈમાનું સમાધિ સ્થાન છે. કરણસિંહજી બાપુના જમણા હાથની સમાધિ છે અને ગંગા સતીમાં અને પાનબાઈમાની કુલ સમાધિ છે. પ્રસંગ એવો છે કે આજથી લગભગ 135 વર્ષ જેવું થયું આ પૂજ્ય બાપુને દેવથી, અને હમણાં જ અમે પોષસોદ પૂનમે કરણસિંહજી બાપુની 135મી પુણ્યતિથિ ઉજવી. કરણસિંહજી બાપુ મૂળ અમારે સમઢિયાળાના વતની, અને યુવાનીનો એક પ્રસંગ છે કે જ્યારે એની ભારે યુવાની હતી ત્યારે ક્ષત્રિયોક્ત નીતિ પ્રમાણે એમને અમુક શિકાર કરવાની ટેવ, અને શિકાર કરીને આવતા હતા અને ગામના પાદરમાં એક અવધૂત યોગી મળે છે એટલે યોગી એને પૂછે છે કે તારી જોડીમાં શું છે. તો કરણસિંહજી બાપુએ કીધું કે બાપુ એમાં મેં કરેલો શિકાર છે. તો કે લાવી એને બહાર કાઢી, કે બાપુએ મરી ગયું છે, ભલે મરી ગયું હોય. એટલે એને બહાર કાઢે છે, અવધૂત યોગીની નજર એની માથે પડે છે અને સસલું જીવતું થાય છે. એટલે બાપુને એમ થાય છે કે આ કોઈ મોટા અવધૂત યોગી છે, એટલે કહે છે બાપુ તો મને તમે જ્ઞાન આપો, મારે શું કરવું જોઈએ. કારણ કે પૂર્વજન્મથી કોઈ માણસ કોઈને કરીને આવ્યો હોય, એવા સત્કર્મો કર્યા હોય, એના લીધે આવા સારા અવતાર મળતા હોય છે. તમે કોઈ મંદિરની અંદર જાઓ અને શ્રીફળ વધેરો અને ચોથા ગાય શ્રીફળ ફૂટે, એનો મતલબ એવો નથી કે આગલા ત્રણ ઘા ફેલ ગયા, પણ ત્રણ ગાય એને ખોખરું બનાવ્યું અને ચોથા ગાય એને ફોડ્યું, એમ અનાક જન્મોના પુણ્યકર્મ કરીને આવેલો જીવ એક જન્મે પોતાનો મોક્ષ પામે છે. એમ અવધૂત યોગીની નજર કંવરસિંહજી બાપુ માથે પડી એટલે એ જાણી ગયા કે મોરકો ધ્યાન લેજો, ઘન ઘોર છે દોર છે ધ્યાન લેજો નટકી, દીપક ધ્યાન પતંગ લેજો, પનિહારી કો ધ્યાન લેજો મટકી, ચંદ્ર કો ધ્યાન ચકોર લેજો, ચકવાન કો ધ્યાન દિનેશ ટકી, મીન મનોજળ ધ્યાન સુ સાગર પ્રથ પ્રબિન રહે અટકી. એમ ખબર પડી ગઈ કે આ કયો જીવ છે. મોતી સબ એક રંગ એક મેં અનેક રંગ મિલેગા, ઝવેરી તો કિંમત કર જાનીઓ. એમ ખબર પડી ગઈ કે આ કયું મોતી છે, ઝવેરી જ મોતીની કિંમત જાણી શકે એમ અવધૂત યોગી છે એ જાણી ગયા. એટલે કીધું કે બેટા તારે જ્ઞાન લેવું હોય તો ગિરનાર આવવું પડે. બાપુ અમુક સમયથી એ વાત ભૂલી જાય છે. અને એક દિનનો સમય છે, કાળુભાર નદીમાં પૂજ્ય કરણસિંહજી બાપુ છે સ્નાન કરવા માટે જાય, એનો રોજનો નિયમ હતો કે રોજ સ્નાન કરવું, જળનો લોટો લઈને શંકરને ચડાવવો. આની સિવાયનું પણ એનું એક નિયમ હતું કે દર શનિવારે કંતાનની પોતળી પહેરી, ગમે એવો શિયાળો હોય, ગમે એવો ઉનાળો હોય, ગમે એવી ઠંડી હોય કે ગમે એવો તડકો હોય, અમારી સમઢિયાળાની આજુબાજુના સાત ગામ ભોજાવદર ચભાડિયા ત્યાંથી બોચડવા કાપરડી રાજપીપળા ઇંગોરાળા ખીજડિયા થઈ અને અહીંયા આવતા એમ સાત ગામની પદયાત્રા દર શનિવારે કરતા. હવે આ વાત એ ભૂલી ગયા કે મારે ગિરનાર જવું છે અને બરોબર સ્નાન કરવા માટે કાળુભાર નદીમાં આપા જોઈ રહ્યા છો બાજુમાં કાળુભાર નદી છે એમાં જાય છે. અને એ વખતે એક યોગી આવે છે અને કીધું કે બેટા મારે કન્યાની જરૂર છે. કે કાંઈ વાંધો નહીં બાપુ, હમણાં હું ગામમાં જઈ અને તમને કન્યાની વ્યવસ્થા કરું છું.
પણ કે નહીં, મારે અત્યારે તાત્કાલિક જોઈએ છે. તો હવે બાપુ પાસે તો એક પોત્યો પહેરીને જે નાતા હતા એ જ પન્યું હતું, એટલે કહળસિંહ છે એ પોતાનું પનિયાનો ઊંડા પાણીમાં વહી જાય છે ને એનો ઘા કરે છે અને વિચાર કરે છે કે અહીંથી કોઈ નીકળે એટલે ગામમાંથી બીજું પન્યું મગાવી દે. પણ અચિંતાનો એનો હાથ કડમાંથી જાય છે તો ત્યાં પોત્યું વિટાળેલું હોય છે અને બાપુ પલટી ખાઈ જાય છે. ઓહો, આ અદ્ભુત યોગ્ય મને યાદ દેવડાવ્યા. અને પોતાના ભાઈ અજુભા સાથે ગિરનારમાં જાય છે અને ત્યાં યોગી એમ કે છે બેટા એને બધું જ્ઞાન આપે છે અને કીધું કે તારે સંસારમાં રહીને પણ ભક્તિ થઈ શકે છે તો તું તારે લગ્ન કરવા હોય તો તને છૂટશે. અને અહીંયા આવે છે. એમનો સંબંધ છે એ જેસર તાલુકાનું રાજપરા ગામ, જે રાજપરા ઊંડ તરીકે ઓળખાય છે, ત્યાં ભાઈજી પી સરવૈયાના દીકરી ગંગાબા સાથે થાય છે. અને ગંગાબા અહીંયા લગ્ન કરીને આવે છે. તેમની સાથે પોતાની એક નાનપણની બેનપણી જેને પાનકી નામ હતું, જે પાછળથી પાનભાઈ તરીકે પ્રખ્યાત થયા, એ અમીરભાઈ પઢિયારના દીકરી અને ખવાસ રજપૂત શાખાના એ દીકરી હતા, એમને સાથે લાવે છે. અહીંયા આવી અને કહળસિંહજી બાપુ ગંગા સીતીમાં અને પાનભાઈમાં ત્રણેય ભક્તિ કરે છે. આ જે જગ્યા જોવો છો એ પોતાની વાડી છે, વિશ્વગાની વાડી છે. પેલા ગામમાં ભજન કરતા હતા. પણ આપ બધા જાણો છો કે જ્યારે કોઈ માણસ ભક્તિ કરે છે ત્યારે એને ઘણી અડચણો આવતી હોય છે. પછી મીરાબાઈ હોય તો ભલે, કબીર હોય તો ભલે, તુલસીદાસ હોય તો ભલે, કે પાનભાઈમાં ગંગા સીતીમાં હોય તો ભલે, એમ આને પણ અડચણ આવી એટલે ગામ મૂકી અને પોતાની વાડીમાં એક નાની મઢોલી બનાવી અને અહીંયા ભજન કરે છે. એક પ્રસંગ એવો બને છે કે જ્યારે પોતાની ભક્તિથી પરાકાષ્ઠાએ પોગે છે અને પરચા દેવા પણ પોતે સક્ષમ બની જાય છે. અને એક પ્રસંગ એવો બને છે કે કહળસિંહજી બાપુ છે એ હાથમાં પાણીનો લોટો લઈ અને ગંગા કાળુભાર નદીમાં સ્નાન કરી અને ગામમાં જતા હોય છે. એમાં એક જીવાભાઈ પટેલની ગામ મૃત્યુ પામેલી હોય છે. એ વખતે જે કોઈ સમાજને એની જવાબદારી આપેલી હતી એ સમાજના લોકો ગાયને બાંધી અને ખંભે નાખી નીકળે છે. એટલે ચોરામાં બે ચાર માણસો બેઠા હોય એને કીધું કે ભાઈ ગા છોડી નાખો, આ ભગત આવે છે હમણાં ગાયને સજીવન કરશે, આવા દાઢમાંથી મર્મ વચનો બોલે, ઠેકડે કરે છે. એટલે કહળસિંહજી બાપુએ મનમાં વિચાર કર્યો કે આ માટે તો હું આવ્યો નથી, પણ હવે ભગવાનની પરીક્ષા થાય છે એટલે હાથમાં પાણીનો અંજલી લઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે. ગઈ અખિલ બ્રહ્માંડના માલિક, આવી મારી કોઈ ઈચ્છા નથી કે હું ગાયને સજીવન કરું, પરચો આપું ને મારી પ્રતિષ્ઠા વધે, પણ ભગવાન કાલ હવારે તારી અમે આંગળી ચીંધશે કે ભગવાનની ભક્તિ કરે છે ને આ કાંઈ કરી નથી શકતો, એટલે ભગવાન હવે તારે જીવાડવી કે એમનો રાખવી તારા હાથની વાત છે, એમ કરી અને ગાયમાંથી અંજલી નાખે છે, ગાય બેઠી જાય છે. આ વાતની ખબર ગંગા સતીમાંને અહીં પડે છે ત્યારે ગંગા સતીમાં કહળસિંહજી બાપુને ઠપકો આપે છે, ભગત બાપુ તમે થોડીક ઉતાવળ કરી હોય એવું લાગે છે, આવું તમે કરશો તો આપણે ભક્તિ ક્યારે કરશું, પૂર્ણ ત્યારે કાયા ભોગશું. આજે કોઈની ગાય મરી ગઈ, કાલે કોઈનો દીકરો મરી જશે તો શું આપણે આ કરવા માટે આવ્યા છે? એટલે કહળસિંહજી બાપુને લાગી આવે છે કે નહીં, ખરેખર મેં ઉતાવળ કરી છે અને કીધું કે હવે હું ત્રણ દિવસના એકાંતમાં જાઉં છું, ત્રણ દિવસ પછી મારે શું કરવું એનું નિર્ણય જાહેર કરીશ. કહળસિંહજી બાપુ ત્રણ દિવસ એકાંતમાં જાય છે, અંદરથી બારણું બંધ કરે છે રૂમમાં, ત્રણ દિવસ પછી બહાર નીકળી અને પોતાનો નિર્ણય જાહેર કરે છે કે આવતી પોષ સુદ પૂનમે હું મારો દેહનો ત્યાગ કરીશ અને મારા દેહ છે એને અગ્નિ સંસ્કારની આપતા સમાધિ આપજો. આ વાત કે બધા ડાયરાને ભેગો કરી અને પોતાનો નિર્ણય જાહેર કરે છે. પોષ સુદ પૂનમ આવે છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અહીંયા કહળસિંહજી બાપુ પાનભાઈમાં અને ગંગા સતીમાંની સમાધિ છે, પણ એમાં કહળસિંહજી બાપુ છે એની માત્ર હાથની જ સમાધિ છે. હા, તો એ પણ એક રોચક વાત છે જેમના વિશે આપણને કિશોરસિંહ ગોયલ જણાવશે. એટલે પોષ સુદ પૂનમે પોતાના દેહનો ત્યાગ કરે છે અને બધા ભેગા થાય છે અને કીધું કે ભાઈ બાપુ છે ક્ષત્રિય હતા, ક્ષત્રિયના દેહને કોઈ સમાધિ ન હોય, સાધુ હોય તો બરોબર છે, તો આને તો અગ્નિદાહ દેવાય. અડધા વિરોધ કરે છે, અડધા એને પક્ષ લે છે, છેવટે નિર્ણય એવો લેવામાં આવે છે ક્ષત્રિય હોવાથી આપણે એને સમાધિ ન દેવી અને અગ્નિ સંસ્કાર કરવો. હવે બધા ભેગા થઈ અને બાપુના દેહને અગ્નિ સંસ્કાર કરે છે તો આખી કાયા બળી જાય છે પણ જમણો હાથ બળતો નથી, જમણો હાથ ઠેકી અને બહાર પડે છે. બધા ભેગા થઈને પાછો વારંવાર ત્રણ વાર આવું બને છે અને પછી ત્રીજી વાર પણ બહાર નીકળે છે. એટલે બધાએ નક્કી કર્યું કે બાપુની ઈચ્છા સમાધિની હતી એટલે હવે આપણે જમણા હાથની સમાધિ દેવી. એટલે અહીંયા પૂજ્ય કહળસિંહજી બાપુના જમણા હાથની સમાધિ છે. આ પછી 52 દિવસ સુધી ગંગામાંથી રોજ સાંજે એક એક ભજનની રચના કરે અને પાનભાઈને સંભળાવે અને એનું લેખન અમારે પીપરાળીથી એક હરિજનના સાધુ ભૂદરદાસ આવતા અને ત્યારે પણ એટલો બધો એ વખતે થોડોક આભડસેટનો પ્રસંગ હતો, એવો રિવાજ હતો, છતાં પણ એણે પોતાની સાથે રાખેલા અને ત્યારે જ લખી શકતા કે જાતિ પાતિ નહીં હરિના દેશમાં. અને એવા એવા ભજનો લખ્યા છે જેમાં વેદોનો સાર છે. વીજળીના ચમકારે મોતીડા પોરવો પાનભાઈ,
અચાનક અંધારા થશે, મેરુ રે ડગે જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, આવા તો અનેક ભજનો 52 ભજનોની રચના કરી. એક એક ભજનમાં એક એક લીટીમાં વેદોનો સાર, 52 ભજનની રચના કરી. 52માં દિવસે ગંગા સતીમાં પોતાના દેહનો ત્યાગ કરે છે. એની પછી 3 દિવસે પાનબાઈમાં પોતાના દેહનો ત્યાગ કરે છે અને એમની બેની અગ્નિ સંસ્કાર દેવામાં આવે છે અને એમની અહીંયા કુલ સમાધિ છે. આ અમારે 1994 સુધી અહીં કાચું મકાન હતું. 1994 પછી અમારા જ ગામના વતની એવા બહાદુરસિંહજી ગોહિલ જામનગર રહે છે પોતે અને બહુ સારા ધંધારથી, એમણે એવો વિચાર કર્યો કે હું એનો વંશજ છું તો મારે કંઈક કરવું જોઈએ, મને ભગવાને આપ્યું છે. તો એ આવું વિશાળ આપ જોઈ રહ્યા છો મંદિર અહીં બનાવે છે. આજે પણ તેમના દીકરા મંગળસિંહજીભાઈ છે, ઘનશ્યામસિંહજીભાઈ છે, એ અહીંયા આવે છે અને અવારનવાર અહીંયા દાન કરે છે. આપ જુઓ છો અહીંયા અમારે યાત્રિકો માટે પણ સારી વ્યવસ્થા છે. અહીંયા નિઃશુલ્ક બધી વ્યવસ્થા છે, ગમે ત્યારે કોઈ આવે તો રોકાવાની વ્યવસ્થા છે. અહીંયા ભોજનાલય છે, અન્નક્ષેત્ર ચાલે છે, અમે બનાવી અને અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. કોઈ કુંદી ગાંઠી આપી દીધા કે લાપસી આપી દીધી એવું નહીં, પણ 2 ટાઈમ અમે તાજું બનાવીએ છીએ, શાક રોટલી દાળ ભાત અને એક મીઠાઈ, એ રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંનો ઇતિહાસ અમારે રિટાયર્ડ આઈપીએસ અધિકારી મધુસિંહજી જાડેજા સાહેબ કે જેઓ નિવૃત્ત થયા પછી આખો ઇતિહાસ એણે પાકા એવિડન્સ સાથે ગોત્યો અને આખો ઇતિહાસ લખ્યો. કહળસિંહજી બાપુ ગંગા સતીમાં અને પાનબાઈમાં સંશોધન પરક સંક્ષિપ્ત જીવન ચરિત્ર આવું નામનું એણે પુસ્તક લખ્યું જે અહીંયા મળે છે અમારે. અને 2014માં મોરારી બાપુની સત્તા પણ અહીંયા થયેલી. મોરારી બાપુએ પણ બહુ સરસ મજાની ગંગા સતીમાં, અને આ તો બધા જાણો છો કે મોરારી બાપુની એક પણ કથા એવી નહીં હોય કે જે ગંગા સતીમાં યાદ નહીં કરતા, એવું વાંચ્યું. આ અમારું સરસ મજાનું અત્યારે કોઈ પણ કથા હોય કે કદાચ ભજનનો નાનો ડાયર હોય મોટો ડાયર હોય આપણે ગંગા સતીમાના ભજનને જરૂર ગવાય. હા, કોઈ ડાયરો કોઈ કથા એવી નથી કે ગંગા સતીમાના ભજન વિના પૂરી થાય, એમાં યાદ કરવા જ પડે છે. 2-4 કડી તો એની આવે આવે આવે. અને કદાચ નાનો ભજની હોય કે મોટો જ્ઞાની ભજની હોય ભજન કરતા હોય પણ એ ગંગા સતીમાની 2-4 વાણી તો જાણતો જ હશે. કદાચ એને શરૂઆત પણ એના ભજનની ત્યાંથી જ કરેલી હશે, કરવું જ પડે છે. આટલામાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બોટાદ ડિસ્ટ્રિક્ટમાં તો આ જગ્યા પ્રસિદ્ધ છે, બહારથી કદાચ ગુજરાતના કોઈ પણ સ્થળેથી કે વિદેશથી પણ અહીંયા ભાવિક આવવા માંગતા હોય તો એ સરળતાથી અહીંયા કઈ રીતના પહોંચી શકે? એના માટે અમારા સમઢિયાળા આવવા માટે 2-3 રસ્તા છે. દાખલા તરીકે અમદાવાદ જિલ્લા સાઇડથી કોઈ આવતું હોય પછી એમાં મહેસાણા આવી જાય, હિંમતનગર આવી જાય, પાલનપુર આવી જાય, ટૂંકમાં દક્ષિણ ગુજરાતમાંથી કે ઉત્તર ગુજરાતમાંથી જે કોઈ આવતું હોય એ અમારે વાયા વલભીપુર ધોળાથી, અને ધોળાથી અમારે આ 9 કિલોમીટર દૂર છે. ધોળાથી રાંદલમાના દડવા જવા માટે તમે જે રસ્તે ચડો ત્યાંથી વાંગધ્રા, વાંગધ્રાથી ઓઝાદ અને સમઢિયાળા, ધોળાથી અમે 9 કિલોમીટર આ જગ્યા છે ત્યાંથી આવી શકાય છે. કોઈ રાજકોટ બાજુથી, જામનગર બાજુથી, કચ્છ બાજુથી આવતા હોય તો લીમડા પણ આવે અને લીમડાથી પણ અહીં 9 કિલોમીટર આ સમઢિયાળા ગામ છે, લીમડાથી ખીજડીયા અને સમઢિયાળા એ રીતે પણ આવી શકાય છે. કોઈ ગઢડા બાજુથી આવતા હોય, આમ પાંચાળમાંથી આવતા હોય, ચોટીલા સાઈડ છે, સુરેન્દ્રનગર સાઈડ છે, તો ગઢડાથી પણ અમારે આ લગભગ 10-12 કિલોમીટર છે, ત્યાંથી પણ આવી શકવાના રસ્તા છે અને બધા પાકા રસ્તા. તો મિત્રો આ હતા કિશોરસિંહ ગોહિલ, જેઓ કહળસિંહજી બાપુના સિદ્ધલીટના વારસદાર છે. મેં ખૂબ સરસ તેમને ઇતિહાસ જણાવ્યો અને એક પરચાઓ જણાવ્યો. હું એનો આભારી છું કે તમે આટલી સરસ માહિતી અમારી સાથે શેર કરી. જય માતાજી. જય માતા. આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી અનેક લોકો આ ગંગા સતી પાનભાઈ આશ્રમની મુલાકાત લે છે. તો આપ ક્યારે આશ્રમની મુલાકાત લ્યો છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આપે મુલાકાત કરી છે તો ક્યારે કરી છે તે જરૂર જણાવજો. તો મિત્રો આશા છે કે તમને કહળસિંહજી બાપુ, ગંગા સતીમાં અને પાનભાઈમાં આ સમાધિના દર્શન કરીને સારું લાગ્યું હશે. અને આપ પહેલી વાર કહળસિંહજી બાપુ, પાનભાઈ માને, ગંગા સતી માને સમાધિના દર્શન કરી રહ્યા છો તો કમેન્ટમાં જય માતાજી લખવાનું જોગશો નહીં. તેમજ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, જેથી આ પવિત્ર જગ્યાના દર્શન સૌ કોઈ કરી શકે. તેમજ આપ અમારી ચેનલ પર નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો તો અમારી ચેનલ રોયલ ગુજરાતને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તેમજ આપ અમારા ફેસબુક પેજ ગુજરાત દર્શન પર આ વિડીયો જોઈ રહ્યા છો તમારા પેજને ફોલો જરૂર કરી દેજો. અને મિત્રો આપણી ધ્યાનમાં પણ આવી કોઈ પવિત્ર જગ્યા છે તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, અમે તે જગ્યાનો વિડીયો બનાવીને સમગ્ર ગુજરાતીને તેના દર્શન કરાવીશું. તો મિત્રો એકવાર ફરી મળીશું આવી જ એક પવિત્ર જગ્યાની સાથે, ત્યાં સૌ કોઈને જય માતાજી. મિત્રો અમારા આ વિડીયોમાં અમે ગંગા સતી પાનભાઈ આશ્રમનો ઇતિહાસ જણાવ્યો છે. ટૂંક સમયમાં જ અમે આશ્રમનો બીજો વિડીયો અમારી ચેનલમાં રજૂ કરીશું.
જે વિડીયોમાં અમે આશ્રમની તમામ જગ્યા દેખાડશું અને અહીંયા કેવી કેવી વ્યવસ્થા છે તે પણ દેખાડીશું. જે જોવાનું ચૂકશો નહીં.